गुड मॉर्निंग बाळको, चालो हवे आजे आपणे जो रिविजन करी लईए। कूटतो अक्षर मैं तमारे समझ आपी थी, कूटतो अक्षरमां शुं करवानुं छे। एक लाइन दोरेली आपे, तमारे कोई पण मूळाक्षर अंदर गोठवीने शब्द बनावानो छे। जो अहीं आपेलुं छे खाली जग्या, ले बी तो चले बी, ना म पे न बा ग वेलण, लाडवा बतक, ममरा काका, आबला बाळक, मगर, रमवा बकरी, साड़ी बेन, मकान गाड़ी, बावड पान, घास अने रजा। बराबर, गाय दादा, नाचती चादर, साप अने वाड़ी। आ तमारे शुं करवानुं छे, घरे लखवानी प्रेक्टिस करजो। बराबर, आम तो आवड़ी जाए एवा सल्लाह छे। हं, चलो हवे आपणे आगळ जोईए। પેટીમાં જ જવાબ લખવા બી તમારે આવડે છે, જેની નીચે લીટી હોય એ જોઈને અહીંયા પેટીમાં લખી દેવાનું। બરાબર, જે વસ્તાની જે લીટી હોય ત્યાં લખવાનું, જેવી રીતે વનમાં નાગ છે તો નાગ નીચે શું છે લીટી, તો આ પેટીમાં નાગ લખી દેવાનું। આ પણ તમારે આવડે જ છે। પછી મૂળાક્ષર પર ગોળ કરો, તો મૂળાક્ષર આપેલો હોય એને શોધીને ગોળ કરી દેવાનો છે, એ પણ તમારે આવડે છે। બરાબર, હવે મેં તમારે શું સમજાવ્યું હતું, ગાય, ગાય વિશે વાક્યો પણ મેં તમારે ગાયા હતા, એ પાંચ વાક્યો તમારે તમારી નોટ પેપરમાં લખવાના છે। બરાબર ને, કે ગાય સફેદ કાળા રંગની હોય છે, ગાયને બે કાન હોય છે, ગાયને બે આંખ હોય, ગાયને ચાર પગ હોય છે, ગાય ઘાસ ખાય છે, ગાય પાલતુ પ્રાણી છે, ગાયને માતા કહેવાય છે, ગાય દૂધ આપે છે, ગાય મને ગમે છે। પછી તમારે મેં કરાયું એ શબ્દોના અર્થ, શબ્દોના અર્થમાં શું કરવાનું, જે શબ્દ હોય એનું બીજું નામ લખવાનું મેં તમારે કરાયા હતા, અને ફોટો પણ પાડીને મોકલો હતો, તો પણ હું આજે બધા જ ફોટા તમારે ફરીથી સેન્ડ કરી દઉં, કે જેની પાસે ના હોય તો આમાં તૈયાર કરે। એવી રીતે જોડણી પણ સમજાવી હતી, સાચી જોડણી લખવાની, ખોટી હોય તો તમારે સાચી જોડણી લખવાની। હવે આપણે એકવાર અનુલેખન પણ જોઈ લઈએ। ચલો જુઓ, આવી રીતે વાક્યો છે, કોઈ પણ વાક્ય અહીંયા લખેલા હોય તમારે આ નાની લીટીમાં નીચે નીચે આવું ને આવું જ જોઈને અહીંયા અનુલેખન ફરીથી લખવાનું છે। અને શું ધ્યાન રાખવાનું, કે વાક્ય પૂરું થાય એટલે પૂર્ણ વિરામ હોવું જ જોઈએ। દેખો અહીંયા છે ને, છે પાછી છે પછી, બધાની પાછળ મેં પૂર્ણ વિરામ મૂક્યું છે, ડોટ મૂક્યો છે, બધાએ ડોટ મૂકવાનો જ છે। બરાબર, અને અક્ષર સરસ કાઢવાના, અને જેવું લખ્યું છે એવું ને એવું જ લખવાનું। માત્રા હોય તો માત્રા બરાબર પાડવાની, અનુસ્વર બરાબર પાડવાનો, દીર્ઘય રસ્વય બધું જ, અને માત્રા બરાબર અક્ષરની ઉપર જ પાડવાની રહેશે। અને તમારે મૂળે શબ્દ પણ આવશે, મૂળે શબ્દ હું તમારે વિડીયો બનાવીને મૂકીશ, એ વિડીયો પરથી સાંભળીને તમારે મૂળે શબ્દ નોટમાં લખવાના છે। બરાબર ને, ચલો બધું રિવિઝન પેપર પ્રૂફ રેખા પ્રમાણે કરજો, હે ને, ચલો બાય બાય।